विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। चेप्टर नंबर 11 में नीट में आप आग बढ़िए तो आज टॉपिक आप भणवानो छे मित्रों डीपीडी, बराबर छे। तो मित्रों डीपीडी नु पूर्ण नाम आवुं थाय डिफ्यूजन प्रेशर डिफिसिट, अथवा तो एने टूंक में एसपी एटले सक्शन प्रेशर जेने गुजराती में शोषक दाब कहेवामां आवे छे। तो आ डीपीडी क्यों अथवा एसपी एटले के सक्शन प्रेशर क्यों, आ बे समान अर्थ में लई शकाय छे। आम तो मित्रों डीपीडी छे, डीपीडी नो मतलब एनु जूनू नाम, जल क्षमता नु जूनू नाम छे डीपीडी, जल क्षमता वॉटर पोटेंशियल जे आपणे भणी ग्या, बराबर छे। तो जो पहेलुं वाक्य छे कि शुद्ध पाणीनुं प्रसरण दाब वधारे छे। शुद्ध पाणी होय एकदम शुद्ध कि जेमां मात्र पाणीना ज अणुओ होय, हवे पाणीना अणुओ वधारे होय, बराबर, शुद्ध पाणी एटले शुद्ध पाणीनुं प्रसरण दाब વધારે હોય છે। જાણો છો પાણી છે પ્રવાહી છે, અને કોઈ પણ પ્રવાહી હોય એ પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે, આપણે જાણીએ છીએ, બરાબર। કોઈ પણ પ્રવાહી હોય એનું પ્રસરણ થાય, પણ પ્રસરણ દાબ છે, પ્રસરણ ક્ષમતા છે, એ દરેકની અલગ અલગ હોય છે। તો શુદ્ધ પાણીનું પ્રસરણ દાબ વધારે, પરંતુ ખાંડનું કે મીઠાનું દ્રાવણ ઓછું પ્રસરણ દાબ ધરાવે છે। હવે માની લો કે દ્રાવણની વાત કરી, તો ખાંડનું દ્રાવણ હોય અથવા તો મીઠાનું દ્રાવણ હોય, જે દ્રાવણ હોય તે, પણ દ્રાવણનું પ્રસરણ દાબ છે એ કેવું હોય છે, ઓછું હોય છે, એવું કીધું ને। તો એનો મતલબ એવો કે ભાઈ શુદ્ધ પાણી છે એનું પ્રસરણ દાબ વધારે હોય, અને કોઈ પણ દ્રાવણ હોય એનું પ્રસરણ દાબ ઓછું હોય, એટલે શુદ્ધ પાણી કરતાં દ્રાવણની પ્રસરણ દાબ છે એ ઓછું હોય, એનો મતલબ એવો થયો, બરાબર છે। હા, હવે ધ્યાનથી સાંભળો। આમ દ્રાવક અને દ્રાવણના પ્રસરણ દાબમાં જે તફાવત હોય તેને ડીપીડી કહેવામાં આવે છે, બરાબર છે। દ્રાવક હોય એટલે દાખલા તરીકે પાણી છે એ દ્રાવક છે, અને દ્રાવણ એટલે કે ખાંડનું દ્રાવણ હોય કે મીઠાનું દ્રાવણ હોય, બરાબર છે। તો દ્રાવક છે એ શુદ્ધ પાણી છે એટલે એનું પ્રસરણ દાબ વધારે છે, અને એમાં ખાંડ નાખીએ કે મીઠું નાખીએ એટલે જે દ્રાવણ બની જાય, એટલે દ્રાવણ છે એનું પ્રસરણ દાબ ઘટી જાય છે, ઓછો હોય છે। તો શુદ્ધ પાણી કરતાં દ્રાવણનો પ્રસરણ દાબ ઘટ્યો, તો એ બે વચ્ચે તફાવત થયો। તો દ્રાવક અને દ્રાવણના પ્રસરણ દાબમાં જે તફાવત હોય એને ડીપીડી કહેવાય છે, બરાબર। બંનેના પ્રસરણ દાબમાં શું હોય, તફાવત, બરાબર છે, ડિફરન્ટ, તફાવત, ડિફરન્ટ બિટવીન શુદ્ધ પાણી અને સોલ્યુશન, બરાબર। એટલે ટૂંકમાં તમારે આમ યાદ રાખવાનું કે શુદ્ધ પાણી અને સોલ્યુશન વચ્ચે જે પ્રસરણ દાબનો તફાવત સર્જાય છે એને ડીપીડી કહેવામાં આવે છે। હા, ડીપીડી એ પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી તેને શોષક દાબ પણ કહેવાય છે, બરાબર છે। ડીપીડી છે, હવે બે વચ્ચે જે પ્રસરણ દાબનો તફાવત છે એ તફાવતને કારણે શું થાય, પાણીનું શોષણ થાય, એટલે ડીપીડી છે પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, પાણીનું શોષણ કરે એટલે એને શોષક દાબ પણ કહેવામાં આવે છે। તેનું મૂલ્ય હંમેશા ધન અથવા શૂન્ય હોય છે, તેનું મૂલ્ય કેવું હોય મિત્રો, ડીપીડીનું મૂલ્ય ધન હોય અથવા શૂન્ય હોય। હવે ડીપીડી, ડિફ્યુઝન પ્રેશર ડિફિસિટ,
બરાબર છે, થોડા શબ્દો છે એ સમજી લઈએ. મિત્રો હવે અહીંયા કેટલાક શબ્દો જુઓ. ડીપીડી આપણે જોઈ ગયા હમણાં કે ભાઈ ડિફ્યુઝન પ્રેશર ડિફિસિટ, એને પ્રસરણ દાબ કહેવાય. ઓપી, ઓપી એટલે ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર એટલે આશ્રુતિ દાબ. ટીપી, ટીપી એટલે ટર્ગર પ્રેશર, જેને કહેવાય આસુન દાબ કહેવાય. અને ડબલ્યુપી એટલે વોલ પ્રેશર, એટલે કે દિવાલીય દબાણ. હવે મિત્રો આપણે બધાના અર્થ સમજી લઈએ. ડીપીડી તો આપણે જોઈ ગયા કે ભાઈ એ પ્યોર વોટર, શુદ્ધ પાણી અને સોલ્યુશન વચ્ચેનો જે તફાવત છે, બરાબર છે. ડીપી એટલે કે ડિફ્યુઝન પ્રેશરનો તફાવત છે, પ્યોર વોટર અને સોલ્યુશન વચ્ચે જે ડિફ્યુઝન પ્રેશરના તફાવતને શું કહેવાય છે, ડીપીડી કહેવાય છે, પ્રસરણ દાબ કહેવાય છે. ઓપી એટલે ઓસ્મોટિક પ્રેશર, આશ્રુતિ દાબ. હવે આશ્રુતિ દાબ મિત્રો કોને કહેવાય, કે જે દબાણ છે, જે દબાણે દ્રાવકથી, જે આપણે આશ્રુતિની વ્યાખ્યા જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ દ્રાવણને આપણે બંધ પાત્રની અંદર રાખીએ અને વચ્ચે જો અર્ધ પ્રવેશશીલ પટલ હોય ત્યારે જે જલદાબ ઉત્પન્ન થાય, જલદાબ પાણીનું દબાણ, કે જે દબાણથી પાણી છે એ વહન પામે છે, પ્રસરણ પામે છે, તો એને આશ્રુતિ દાબ કહેવાય છે. પછી ટીપી, ટર્ગર પ્રેશર, આસુન દાબ. હવે આસુન દાબ કોને કહેવાય મિત્રો, તો અહીંયા એક આકૃતિ આપેલી છે મિત્રો, એક કોષની આકૃતિ છે. આ કોષ દિવાલ છે. હવે આ કોષની અંદર પાણી દાખલ થાય છે. કોષની અંદર પાણી દાખલ થાય એટલે ધીમે ધીમે કોષની અંદર પાણીનું પ્રમાણ વધતું જાય છે. હવે કોષની અંદર પાણીનું પ્રમાણ વધે એટલે કોષમાં દાખલ થયેલું પાણી છે એ આ દિવાલ ઉપર દબાણ લગાડે. એ દબાણ આ રીતે આમ દિવાલ ઉપર લાગે, આ રીતે દિવાલ ઉપર દબાણ લાગે, એ દબાણને ટર્ગર પ્રેશર કહેવાય, આસુન દાબ કહેવાય. એટલે કોષની અંદર દાખલ થતું પાણી કોષની દિવાલ ઉપર જે દબાણ લગાડે એને ટર્ગર પ્રેશર ગુજરાતીમાં આસુન દાબ કહેવાય, ટીપી. હવે વોલ પ્રેશરની વાત કરીએ. વોલ પ્રેશર જેને ગુજરાતીમાં દિવાલીય દબાણ કહેવાય. હવે દિવાલીય દબાણ એટલે શું? હવે મિત્રો આપણે જાણીએ છીએ એવું કે ભાઈ કોષની અંદર પાણી દાખલ થઈ જાય, કોષ પાણીથી ભરાઈ જાય એને આસુન કોષ કહેવાય. પાણીથી ફૂલ ભરેલો કોષ હોય એને આસુન કોષ કહેવાય. તો એ વધારે પાણી જે ભરાઈ જાય છે કોષની અંદર, તો એ પાણી આ રીતે આમ દિવાલ ઉપર દબાણ લગાડે છે, તો આ કોષ દિવાલ છે એ ફાટી ન જતી, કોષ બ્લાસ્ટ ન થતો. એમ એનું કારણ એ છે કે જેટલું ટર્ગર પ્રેશર આ દિવાલ ઉપર લાગે ને, તો આ સામે ટર્ગર પ્રેશરની વિરુદ્ધ દિશામાં એની સામે જે કોષ દિવાલ છે, કોષની કોષ દિવાલ, એ પણ એની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડે, દિવાલ દ્વારા લાગે, એને વોલ પ્રેશર કહેવાય અથવા દિવાલીય દબાણ કહેવાય. હવે આ દિવાલ દ્વારા જે લાગતું બળ છે એ કેટલું હોય? જેટલું કોષના પાણી દિવાલ ઉપર દબાણ લગાડે ને એટલું. એટલે હું એમ કહું કે ભાઈ જેટલું ટર્ગર પ્રેશર હોય એટલું જ વોલ પ્રેશર હોય. એટલે અહીં લખ્યું છે કે ટીપી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુપી. આ ટર્ગર પ્રેશરની વેલ્યુ કેટલી હોય? વોલ પ્રેશર જેટલી. એટલે બંનેની સમતુલના થાય એટલે કોષ દિવાલ છે એ ફાટી ન જાય, કોષ દિવાલ છે એ તૂટી ન જાય, કોષ બ્લાસ્ટ ન થાય. ઓકે મિત્રો, હવે ડીપીડીના સૂત્ર ઉપર આપણે જવું છે. હવે ડીપીડીનું સૂત્ર શું થાય? તો ડીપીડી ઇઝ ઇક્વલ ટુ, ડીપીડીનું સૂત્ર છે અહીંયા કે ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઓસ્મોટિક પ્રેશર
ઓસ્મોટિક પ્રેશર એટલે મિત્રો આશ્રુતિ દાબ, કે જે દબાણે પાણી છે એ પ્રસરણ પામે છે, આશ્રુતિ દાબ. માઇનસ ટીપી, ટીપી એટલે ટર્બર પ્રેશર અથવા વોલ પ્રેશર લખ્યું છે. તો શા માટે આવું લખ્યું, ટર્ગર પ્રેશર અથવા વોલ પ્રેશર? કારણ કે ટીપી અને ડબલ્યુપીના વેલ્યુ હંમેશા સરખી હોય, આપણે અહીં લખ્યું જ ને બરાબર. અહીંયા જોઈ ગયા આપણે કે ભાઈ ટર્ગર પ્રેશર અને વોલ પ્રેશર બે હંમેશા ઇક્વલ હોય, સમાન હોય. તો અહીં તમે ટીપી પણ લખી શકો અને ડબલ્યુપી પણ લખી શકો. જનરલી સૂત્રમાં આપણે એવું લખીએ છીએ ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઓપી માઇનસ ટીપી અથવા ડબલ્યુપી. તો ઓસ્મોટિક પ્રેશર અને ટર્ગર પ્રેશર વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય? ડીપીડી કહેવાય છે. હવે કોષ શિથિલ હોય, બે પોઈન્ટ લખ્યા છે મિત્રો, કોષ શિથિલ હોય. હવે શિથિલ કોષ એટલે શું? જે કોષમાંથી પાણી છે નીકળી જાય, સમજી લો, પાણી ગુમાવી દે, એટલે કોષ આખો ચીમળાયેલો, આપણે ગુજરાતીમાં કહીએ ચીમળાયેલો કોષ. હવે ચીમળાયેલો કોષ હોય એટલે એની અંદર પાણી ન હોય, પાણી ગુમાવી દીધું હોય, બહિરાસ્તુતિ દ્વારા કોષ છે એ ચીમળાઈ ગયો હોય. હા, તો હવે એમાં ટર્ગર પ્રેશરની વેલ્યુ ઝીરો થાય, ટીપી છે શૂન્ય થાય. હવે ટીપી શૂન્ય થઈ જાય, હા તો સ્વાભાવિક છે વોલ પ્રેશર શૂન્ય જ હોય, ટીપી ને ડબલ્યુપી સમાન હોય. એટલે જો ટીપી શૂન્ય થાય શિથિલ કોષમાં, હા તો ડીપીડીની વેલ્યુ કેટલી હોય? ઓસ્મોટિક પ્રેશર જેટલી, એટલે ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઓપી થાય બરાબર, કારણ કે ટીપી તો શૂન્ય થઈ ગયું. હવે જ્યારે કોષ આસુન હોય, કોષ જ્યારે આસુન હોય કે એમાં ઓસ્મોટિક પ્રેશર અને ટર્ગર પ્રેશર બરાબર છે, એનો તફાવત શૂન્ય થાય. એટલે કે ઓસ્મોટિક પ્રેશર માઇનસ ટર્ગર પ્રેશર, ઓકે, એટલે કે આસુન દાબ. તો એ સમયે આશ્રુતિ દાબ અને આસુન દાબ એનો જે તફાવત છે એ શૂન્ય થાય. એટલે એનો મતલબ એવો થાય કે એ સમયે ડીપડીની વેલ્યુ પણ કેવી થઈ જાય? શૂન્ય, કારણ કે ઓપી માઇનસ ટીપી. જો એની વેલ્યુ શૂન્ય થાય તો ડીપીડીની વેલ્યુ શૂન્ય થાય. એટલે આનો મતલબ એવો થયો, આ બે પોઈન્ટ યાદ રાખવાના મિત્રો, કે કોષ જ્યારે શિથિલ અવસ્થામાં હોય, ચીમળાયેલો કોષ હોય, ત્યારે એમાં ડીપીડીની મૂલ્ય ઓસ્મોટિક પ્રેશર જેટલું થાય, અને આસુન કોષ હોય, આસુન કોષ પાણીથી ફૂલ ભરેલો કોષ હોય, એમાં ડીપીડીનું મૂલ્ય છે એ શૂન્ય થાય, ઝીરો થાય, કારણ કે એમાં ઓપી માઇનસ ટીપી એની વેલ્યુ શૂન્ય થાય છે. ઓકે મિત્રો, હવે મિત્રો આને આ રીતે કોઈ ક્વેશ્ચન કે કોઈ સમજૂતી બરાબર કઈ રીતે પૂછાઈ શકે, થોડો કોન્સેપ્ટ ક્લિયર કરીએ. હવે સમજી લો, આ એક વનસ્પતિનો કોષ છે, ટર્જિડ સેલ, આ છે ટર્જિડ સેલ, મતલબ આસુન કોષ. ટર્જિડ સેલ એટલે આસુન કોષ, પાણીથી જે ફૂલ ભરેલો હોય બરાબર, પાણીથી ફૂલ ભરેલો કોષ હોય આસુન કોષ. હવે આસુન કોષ હોય તો મિત્રો જાણો છો એમાં ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર છે, ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે આસુન કોષમાં ઓસ્મોટિક પ્રેશર બરાબર, ઓસ્મોટિક પ્રેશર અને ટર્ગર પ્રેશર સમજી લો આની વેલ્યુ 10 છે, ઓસ્મોટિક પ્રેશર 10 છે, ટર્જિડ પ્રેશર 10 છે. હા, તો એની જે ડીપીડીની વેલ્યુ છે 10 - 10 ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે ડીપીડી બરાબર ઝીરો થાય છે. ઓકે, હવે એની બાજુમાં, એની બાજુમાં એક કોષ બરાબર છે, ફ્લેસિડ સેલ, ફ્લેસિડ સેલ એટલે શિથિલ કોષ, આ શિથિલ કોષ, શિથિલ કોષ એટલે ચીમળાયેલો, જેને પાણી ગુમાવી દીધેલું હોય છે એવો કોષ ફ્લેસિડ સેલ. હવે ફ્લેસિડ સેલ હોય એટલે એમાં ટર્ગર પ્રેશર છે શૂન્ય હોય, એટલે ઓસ્મોટિક પ્રેશર સમજો 10 છે,
टर्गर प्रेशर शून्य है तो आनु डीपीडी नी वेल्यू केटली थशे मित्रों, ओपी माइनस टीपी, टेन माइनस जीरो इज इक्वल टू टेन। हाँ तो आनी डीपीडी नी वेल्यू केटली थई, दस आना जीरो। तो अहीं लखीए आपणे के भाई डीपीडी इज इक्वल टू आनी केटली थई, आ दस। हवे पाणीनो प्रवाह मित्रों, पाणीनो वहन, हवे आपने एटली वात ख्याल छे, वॉटर पोटेंशियल, जल क्षमताना सिद्धांत मुजब पाणीनो फ्लो, समझो मित्रों पाणीनो फ्लो वधु जल क्षमता थी ओछी जल क्षमता, पाणीनो प्रवाह, हूँ गुजराती में लखू, पाणीनो प्रवाह वधु जल क्षमता, जल क्षमता एटले के हाई वॉटर पोटेंशियल, वधु जल क्षमता थी ओछी जल क्षमता, ओछी जल क्षमता तरफ थाय। तो पाणीनो प्रवाह छे हमेशा पाणी जे वधु होय न्याथी ओछा तरफ वहन पामे, वधु जल क्षमता थी ओछी जल क्षमता तरफ वहन पामे, बराबर छे। હવે ડીપીડીને સંદર્ભમાં આપણે કહેવું છે, બરાબર, અહીંયા માની લો કે આને આપણે એ કોષ કહીએ, આને આપણે બી કોષ કહીએ, એ કોષ ટર્જર સેલ જેનો ડીપીડી શૂન્ય છે, બી છે એ શિથિલ કોષ છે અને એપીડી એનો ડીપીડીનું મૂલ્ય દસ છે, આ બે કોષને બાજુમાં રાખવામાં આવે બાજુ બાજુમાં, તો પાણીનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? પણ હવે આપણને સીધી એ તો ખબર જ છે કે ભાઈ આસુન કોષમાં બધું પાણી હોય અને સીધી કોષમાં પાણી ન હોય, ચીમળાયેલું હોય, તો આસુન કોષમાંથી પાણી છે શિથિલ કોષમાં આવે, ચાલો એ તો આપણે સરળતાથી કહી દીધું। જલ ક્ષમતાના સિદ્ધાંત મુજબ એ કહી શકાય વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ પાણીનું વહન થાય, એટલે એથી બી તરફ થાય। પણ ડીપીડીના સંદર્ભમાં આપણે વાત કરવી હોય, વ્યાખ્યા લખવી હોય ડીપીડીના સંદર્ભમાં, તો પાણીનો પ્રવાહ, હવે અહીં તો આપણને ખબર પડી જ ગઈ કે ભાઈ આની ડીપીડીની વેલ્યુ શૂન્ય છે અને આની ડીપીડીની વેલ્યુ દસ છે અને પાણીનો પ્રવાહ આસુનથી શિથિલ એથી બી તરફ જાય, તો આનો મતલબ એવો કહી શકાય કે પાણીનો પ્રવાહ લો ડીપીડી, ઓછા ડીપીડીથી વધુ ડીપીડી તરફ થાય, વાકે ના, લો ડીપીડીથી હાઈ ડીપીડી, એટલે પાણીનો પ્રવાહ લો ડીપીડી, લો ડીપીડી ટુ હાઈ ડીપીડી, ઓછી ડીપીડી વેલ્યુથી હાઈ એટલે કે વધુ ડીપીડી વેલ્યુ હોય જે કોષની એના તરફ પાણીનો પ્રવાહનું વહન થાય છે। ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? હા, એ એક એમસીક્યુ આપણે બીજો લઈએ, માનો કે આવો એમસીક્યુ એક્ઝામમાં પૂછાયો કે ભાઈ બે કોષ છે, સેલ એ એન્ડ સેલ બી, સેલ એમાં ઓસ્મોટિક પ્રેશર ઇઝ ટેન, અહીંયા પણ ઓસ્મોટિક પ્રેશર દસ લઈએ, અહીંયા ટીપી ટર્ગર પ્રેશરની વેલ્યુ છ આપેલી છે, અહીંયા ટર્ગર પ્રેશરની વેલ્યુ ચાર આપી છે, તો પાણીનો પ્રવાહ વોટર ફ્લો કયા કોષમાંથી કયા કોષ તરફ જશે? તો અહીંયા મિત્રો આપણે પહેલાં તો જલ ક્ષમતા એટલે કે ડીપીડી આપણે ગણતરી કરી લઈએ, બરાબર છે? તો જો ડીપીડી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલો થશે ડીપીડીની વેલ્યુ, ડીપીડીનું સૂત્ર શું છે મિત્રો? ઓસ્મોટિક પ્રેશર, ઓસ્મોટિક પ્રેશર માઇનસ ટીપી, એટલે ટેન માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર, અને અહીંયા ડીપીડીની વેલ્યુ થશે ઓસ્મોટિક પ્રેશર માઇનસ ટર્ગર પ્રેશર, ટેન માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ સિક્સ,
ओके अहीं डीपीडी नी वेल्यू 4 थशे, अहीं डीपीडी नी वेल्यू 6 थशे। तो हमणां ज आपणे मित्रों चर्चा करी, बराबर छे, अहीं आपणे चर्चा करी के भाई डीपीडी ना संदर्भ में वॉटर फ्लो पानीनो प्रवाह लो डीपीडी थी हाई डीपीडी तरफ थाय, बराबर छे। तो अहीं लो डीपीडी ए कोष में छे, ए कोषनो डीपीडी 4 छे अने बी कोषनो डीपीडी 6 छे। तो वॉटर फ्लो पानीनो प्रवाह, वॉटर फ्लो एटले के पानीनो प्रवाह डेफिनेटली क्या तरफ थशे, सेल ए थी सेल बी तरफ थाय। पानीनो प्रवाह ए कोष थी बी कोष तरफ थाय छे। ओके मित्रों, तो आ डीपीडी नी वात आपणे अहींया पूरी करिए। हवे हाँ मित्रों, तो नेक्स्ट लेक्चर में आपणे नवा टॉपिक साथे मळीशुं, बराबर छे। आ नोट एक्जाम्पल्स बधा नोटनी अंदर व्यवस्थित रीते उतारता जजो, बराबर छे। ओके, नमस्कार, ओम शांति।